નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં સ્કૂલ બસની ટક્કરે બાળકનું મોત, યુવરાજનું ટ્વીટ, વર્લ્ડ કપ સચિન માટે હતો ખાસ, જ્વેલર્સ એસોસિએશન અચોક્કસ મુદતની હડતાલ પર. સુરતમાં તારક મહેતાની ટીમ સાથે બની અઘટિત ઘટના, રાજાણી ગુજરાતમાં વ્યાપ વધારશે. આંગણવાડી કાર્યકર્તા બહેનોને યશોદા એવોર્ડ એનાયત. ઇટાવામાં મંદિરમાં શ્રદ્ધાળુ પોલીસ વચ્ચે ફાયરિંગ, ત્રણના મોત. ભાજપ ડિફેન્સ સેલ દ્વારા એક્સ સર્વિસમેન વેલફેર સેમિનાર યોજાયો. જોઈએ સમાચાર વિગતવાર. એ રંગલા, તું ભાજપનો ધારાસભ્ય નથી હો, ધ્યાન રાખજે. નૈતિકતા તળિયે ગઈ છે, તળિયે. એ રંગલી, તું શું મને પણ એવો માને છે? હું તો એ જોતો હતો કે આ પાર્ટીના લોકો આની પહેલા કેટલી વાર તળિયે જઈને બેઠા છે. સંસ્કૃતિની વાત કરે પણ એથી ઊંધું કામ કરે, ઘટી ફોટા ક્લિપિંગ જોતા કેમેરામાં નજરે પડે. અરે રંગલી, કર્ણાટક વિધાનસભામાં ભાજપના પ્રધાનો બ્લુ ફિલ્મ જોતા કેમેરામાં પકડાયા. એ પહેલા આ પક્ષના એક વરિષ્ઠ નેતાએ પોતાના જ પક્ષના બીજા આગેવાનની અશ્લીલ સીડી બનાવી હતી, અને હવે આપણા સંસ્કારી ને ગૌરવશાળી ગુજરાતમાં આ પક્ષના ધારાસભ્યો અશ્લીલ ફોટા જોતા પકડાયા, અને તે પણ લોકશાહીનું મંદિર કહેવાય તેવી વિધાનસભામાં. શું આના માટે આપણે એમને ચૂંટીને મોકલ્યા હતા? પ્રજાના પ્રશ્નો ઉપાડે તેને કાઢે બહાર, પણ સંસ્કારના લીલા ઉડાડે એને ન કોઈ આજ. પક્ષ નથી એ સાચો, હું તો મારું એને તમાચો, હું તો મારું એને તમાચો. આવો ગુજરાતના ગૌરવની પુનઃસ્થાપના. અતિ સંવેદનશીલ એવા અમદાવાદના રિલીફ રોડ ઉપરના પથ્થરકુવા નજીક આજે સવારે સ્કૂલ બસ ચાલકની બેદરકારીને કારણે ધોરણ 2માં ભણતા 7 વર્ષના બાળકનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવીને સ્કૂલ બસ ઉપર પથ્થરમારો કરી બસનો ભૂક્કો બોલાવી દીધો. ઘટનાની જાણ પોલીસને થતાં તુરંત જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા. આ અંગે કારંજ પોલીસે સ્કૂલ બસના ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને ઉભી હતી ગાડી, એ ફાસ્ટ એ લઈને જતો રહ્યો મારા બાબાને, ચાલુ ગાડીમાં જતો રહ્યો લઈને મારા બાબાને. આને પણ મળકું જતો, પણ આને હેચવી તો આને ને જતો રહ્યો મારો બાબો. એવી રીતના મને કર્યું. રોડ ક્રોસ ન કરા તો આડો ક્રોસ કરતી તે કરને કે ટેમ્પે ખાઈ પાઉ લંબાય એકદમ ખેંચ નાખ એકદમ મને કોતળી દે બાબા કોઈ ચલા કે ગાડી માં આ ગયા ઓર કપ પડા ફિરા દિયા મેરે બાબા કે ઉપર. યાસીન માલિક, યાસીન માલિક સબ મારે. આજ રોજ સવારે 7:30 વાગે મયુદ્દીન યાસીનભાઈ કરીને ઉંમરો 8નો છોકરો હતો, એ સ્કૂલે એના વાલી સાથે જઈ રહેલો હતો. ત્યારે ટ્યુટોરિયલ સ્કૂલની સ્કૂલ બસ છે, એ સ્કૂલ બસ સાથે એને એક્સિડન્ટ થતાં એનું ફેટલ એક્સિડન્ટ થયું છે. ડ્રાઈવરના વિરુદ્ધમાં ફેટલ એક્સિડન્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને આ ફેટલ એક્સિડન્ટના કારણે આજુબાજુના નજીકના માણસોથી પૂછકરા થતાં સ્કૂલ બસને ભક્તર વાગતા અને કાચને આજે સવારે 7:30 વાગે પથ્થરકુવા નજીકથી સ્કૂલની બસનો ચાલક જયેશ સોલંકી શાળાના વિદ્યાર્થીઓને લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તેવામાં 7 વર્ષના મોહિનને લઈને તેની માતા રસ્તા ઉપરથી જઈ રહી હતી, ત્યારે બસની ટક્કર મોહિનને લાગતા રસ્તા ઉપર તે ઢળી પડ્યો અને તેનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી ગયું. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા અને બસના કાચ તોડી નાખ્યા. ક્રિકેટ વિશ્વકપની પ્રથમ એનિવર્સરી યુવરાજે અનોખા અંદાજમાં યાદ કરી. ગઈકાલે ટ્વિટર ઉપર પોતાનો વિડીયો મેસેજ પોસ્ટ કર્યો અને કહ્યું, તમે વાનખેડે સ્ટેડિયમમાં ફરકતો તિરંગો યાદ કરો, 28 વર્ષ બાદ ભારતીયોનું સપનું અહીં સાકાર થયું. સચિને કહ્યું હતું કે યુવરાજનું ટીમ ઇન્ડિયાને જરૂરતના સમયે સૌથી સુંદર રમત આપશે. ટીમ ઇન્ડિયા 2 એપ્રિલ 2011ના રોજ વિશ્વ ચેમ્પિયન બની હતી. યુવરાજે વિડીયો મેસેજમાં કહ્યું છે કે અમારા માટે વિશ્વકપ જીતવો ઇતિહાસની સૌથી સુખદ ક્ષણ હતી. સચિન માટે આ દિવસ એકદમ ખાસ હતો અને મારા માટે વિશ્વકપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ જીતવાથી બીજું વધારે શું હોઈ શકે. મને વિશ્વાસ નથી આવતો કે મેં આટલી સુંદર રમત દાખવી હતી. હું વર્લ્ડ કપ પહેલાં ફોર્મમાં નહોતો, મુશ્કેલીમાં હતો ત્યારે સચિન સાથે વાત કરી હતી અને તેણે મને પ્રેરણા આપી હતી. યુવીએ કહ્યું છે કે તેણે મુશ્કેલીના સમયમાં સચિન પાસેથી બેટિંગ ફોર્મ અને ફિટનેસને લઈને વાત કરી હતી અને સચિને કહ્યું હતું કે તું ત્યારે ચમકીશ જ્યારે તું બેસ્ટ પરફોર્મન્સ આપીશ.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2012-13 ના બજેટમાં બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ જ્વેલરી પર જે એક્સાઇઝ ડ્યુટી નાખવામાં આવી છે તેના વિરોધમાં દેશભરના જ્વેલર્સ એસોસિએશનો તરફ છેલ્લા 15 દિવસીય ચોક્કસ મુદતનો બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ શાંતિલાલ પટેલે જણાવ્યું છે કે એક્સાઇઝ ડ્યુટી અમારા વ્યવસાય ઉપર નાખવામાં આવી છે એ અમને કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી અને સંપૂર્ણ નાબૂદીની માંગણી કરી છે. જ્યાં સુધી આ નાબૂદી નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદત બંધનું એલાન અપાયું છે. ગઈકાલે યોજાયેલા ધરણામાં 5,000થી વધુ લોકો જોડાયા હતા. તમામ વેપારીઓએ બેનરો અને પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો. સરકારનું વલણ અમારી દ્રષ્ટિએ કઈ કોઈ જગ્યાએ તેમની ઇન્ફોર્મેશન પૂરી નહોતી, પણ જયારે આખા દેશમાંથી એક સૂર આવ્યો એમાં પશ્ચિમ બંગાળનો સપોર્ટ મળ્યો, મુલાયમસિંહ સરકારનો સપોર્ટ મળ્યો, દરેક પાર્ટીના મેમ્બરોએ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાઓથી માંડી મેમ્બરો પાર્લામેન્ટના નેતાઓ એક જ સૂર પુરાયો કે આ તમારી માંગણી યોગ્ય છે અને એમને પણ એમના અવાજમાં લોકસભામાં રજૂ કર્યું. એનાથી પ્રણીય ફાઇનાન્સ મિનિસ્ટરે પણ અમારી વાતનો રિપ્લાય એમને એમના લોકસભામાં પ્રવચનની સ્પીચમાં આપ્યો છે. જ્વેલર એસોસિએશનોને બંધ પાડ્યું છે, એની જોડે અમદાવાદના બધા જ્વેલરો જોડે છે. છેલ્લા 15 દિવસથી સલંગ બંધ છે, એના માટે બધાને તકલીફ પડે છે, પણ આ જે તકલીફ છે એના કરતાં મોટી છે. જે આપણે એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કરવાની છે એ આખો રોલબેક જ કરવો જોઈએ, એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અમારે રોલબેક જ કરવાનું છે, બીજી એમાં કોમ્પ્રોમાઇઝ કરવાની નથી એવી આ બધાને અહીંયા નિશ્ચય લીધો છે. જ્વેલર્સ આંદોલન સમિતિના સભ્ય હરુભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે અમે દરેક પક્ષને રજૂઆત કરી છે. દિલ્હીથી અમને સારો પ્રતિભાવ મળ્યો છે, પરંતુ અમારી માંગણી સંપૂર્ણપણે સંતોષાય તેવી છે અને જ્યાં સુધી અમારી માંગણીનો સંપૂર્ણ સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદતનું આંદોલન જારી રહેશે. અને ગુજરાતના ઝવેરીઓ દ્વારા આંદોલનને વેગ આપવા કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારોના આગમન સમયે સુરતના પાંડેસરમાં અઘટિત ઘટના બની. ટીવી સિરિયલની જાણીતી કલાકાર બિલડી દયા ભાભી અને જેઠાલાલ સુરતમાં આવી પહોંચતા તેમને જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ. આ દરમિયાન નવા શોરૂમના બાજુના ઘરને ગેલેરીમાં વધુ લોકો ભેગા થઈ જતા દિવાલ તૂટી પડી. આ દુર્ઘટનામાં કુલ 15 જણાને ઈજા પહોંચી, જે પૈકી 4ને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. દિવાલનો મોટો ટુકડો ધરાશાયી થતાં મચેલી બૂમાબૂમના કારણે મેદનીમાં રીતસરની ભાગદોડ મચી ગઈ, જેમાં 108ની ટીમ પહોંચે તે પહેલાં જ લોકો ઈજાગ્રસ્તોને સિવિલમાં ખસેડી દીધા. પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જાણીતા કલાકારો આવવાના હોવા છતાં આ અંગે પોલીસને જાણ કરાઈ નહોતી કે બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો નહોતો, જેથી લોકોની ભીડ બેકાબૂ બની જતા અવ્યવસ્થા સર્જાઈ હતી. રાજાણી ચા દ્વારા સૌરાષ્ટ્ર, ગુજરાત અને બીજા રાજ્યોમાં જાણીતા રાજાણી ગ્રુપે 125 નેનો કાર ઇનામમાં આપી માર્કેટિંગના ફિલ્ડમાં એક નવી કેડીનું નિર્માણ કર્યું છે. અમદાવાદમાં ગઈકાલે યોજાયેલા ડ્રોમાં પ્રથમ ઇનામમાં 125ની નેનો કાર ભેટ આપી તેમજ અમદાવાદના બાકીના 3,299 કૂપન ધારકોને દરેકને વિવિધ ઇનામો આપી વેપારી જગતમાં મોટો ચમત્કાર સર્જવામાં આ ગ્રુપે સફળતા મેળવી છે. ચા ઉપરાંત અગરબત્તી, હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને ચાનો મસાલો તૈયાર કરી માર્કેટમાં લોકપ્રિય નામ ધરાવતા રાજા ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં હિંગ, પાપડ અને કોકોનટ ઓઇલ બજારમાં મૂકવામાં આવશે. આજે મલ્ટીનેશનલ કંપનીને 5 ગાડીની સ્કીમ મૂકી હોય તો પણ અઘરું હોય, એની જગ્યાએ રાજાણી ગ્રુપની 125 નેનોની સ્કીમ હતી. દરેક તાલુકે જઈ અને ત્યાં વેપારી મિત્રોની હાજરીમાં જ વેપારી મિત્રો થ્રુ જ ડ્રો કરવો અને 125 નેનો નહીં, દરેક જગ્યાએ એક નેનો હોય એની સાથે 600 કૂપનથી માંડી અને 5,000 કૂપન હોય એવા ડીલર મિત્રો રાજાણી ગ્રુપમાં છે. તો જે ટોટલ 2,50,000 ચોક્કસ ઇનામી કૂપનોની ડ્રો હતો આ, એટલે આજનો જે આ ડ્રો છે એ 125મો અંતિમ ડ્રો છે. ગઈકાલ સુધી કે 31/3/2012 સુધી 16/10/2011થી શરૂ થયેલી આ શૃંખલા જેતપુર ખાતેથી શરૂ થઈ અને 124 જગ્યાએ ડ્રો કરી અને આજે અમદાવાદની અંદર અંતિમ ડ્રો 125મો છે. એટલે કે 125 નેનો જ નહીં પણ ટોટલ 2,50,000 ચોક્કસ ઇનામી કૂપનો, કે જેમાં દરેક ઇનામ હોય જ છે, દરેક કૂપનમાં ઇનામ હોય છે, અને ટોટલ 12 કરોડ રૂપિયાની આ સ્કીમ હતી. એટલે 12 કરોડની સ્કીમ દેવા માટે વેપારી ડીલરોએ અને કંપનીએ કેટલો બધો વેપાર કરવો પડે એ આપ સમજી શકો છો. વેપારમાં જે સાથીદાર નફામાં તે ભાગીદારના સૂત્રને અમલમાં મૂકી રાજાણી ગ્રુપે એક જ વર્ષમાં કુલ 125 નેનોકાર સહિત 2,50,000 જેટલા ઇનામો પોતાના વેપારી મિત્રો અને ડિસ્ટ્રીબ્યુટર્સને આપ્યા.
ઓછામાં ઓછા 500 રૂપિયાના ઇનામ ઉપરાંત મોટા ઇનામોમાં હીરો હોન્ડા, ટીવી, ફ્રીજ, એસી, પંખા જેવી જીવન જરૂરી વસ્તુઓ ઇનામ સ્વરૂપે આપવામાં આવી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં યોજાયેલા વિશાળ મહિલા સંમેલનમાં ગુજરાતની નારી શક્તિ વિકાસમાં ભાગીદાર બનીને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે માટે રાજ્ય સરકાર તરફથી અભિવાદન કરી પુરસ્કારો અને ઇનામો એનાયત કર્યા હતા. અમદાવાદમાં મુખ્યમંત્રી અને જિલ્લા કક્ષાના મંત્રીઓના હસ્તે માતા યશોદા એવોર્ડ આંગણવાડી કાર્યકર્તા બહેનોને કુલ 3.81 કરોડના પુરસ્કારો આપીને અભિવાદન કરવામાં આવ્યું. રાજ્યનું નામ રાષ્ટ્રકક્ષાની ખેલકૂદ સ્પર્ધાઓમાં રોશન કરનાર 1390 મહિલા ખેલાડીઓને ₹61.4 લાખના ઇનામો અને 3339 કન્યાઓને શિક્ષણ અભ્યાસમાં પ્રોત્સાહન માટે ₹108 લાખના કન્યા કેળવણી નિધિ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. એક સમય હતો કે સરકારની ઓળખ, સરકાર ક્યાંક છે ની હાજરી કેવી રીતે ખબર પડતી? તો ખાખી કપડામાં પોલીસના લોકો હોય તો એમ લાગે ભાઈ સરકાર છે. પછી એક સ્થિતિ એવી આવેલી, હવે આપણે ક્યાંય પણ કઈ તકલીફ ઉભી થઈ હોય અને 108 પહોંચી હોય તો લોકોને લાગે કે સરકાર છે. આંગણવાડીના માતા યશોદા પુરસ્કારો એનાયત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આંગણવાડીના ગુજરાતના શક્તિશાળી નિર્માણમાં આજના બાળક અને એમઆઈ ગરીબ શ્રમયોગી કુટુંબોના બાળકોના લાલન પાલન સંસ્કાર સિંચન માટે આંગણવાડીનું માધ્યમ જ એકમાત્ર સશક્ત છે. આંગણવાડી અને તેની કાર્યકર્તા બહેનની ગરિમા ગામમાં એવી બની છે જેની આગવી ઓળખ રાજ્ય સરકારે આપેલા સાડી ડ્રેસ યુનિફોર્મથી ઊભી થઈ છે. ઉત્તર પ્રદેશમાં ઇટાવા જિલ્લામાં ગઈકાલે પ્રાચીન બ્રહ્માણી મંદિરમાં ધજા ચડાવવાના મામલે થયેલા વિવાદ બાદ શ્રદ્ધાળુઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ થતાં 3ના મોત નિપજ્યા છે, જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસની જાણકારી અનુસાર બલરાઈ વિસ્તારમાં બ્રહ્માણી માતાના મંદિરમાં ધજા ચડાવવા મામલે શ્રદ્ધાળુઓ વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને શ્રદ્ધાળુઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. તો બીજી તરફ મંદિર પાસે તૈનાત પોલીસ અને પીએસસીના જવાનોએ પણ સ્થિતિને નિયંત્રણમાં લેવા ગોળીઓ છોડી. ઘટના બનતા વરિષ્ઠ પોલીસ અને પ્રશાસન અધિકારીઓ તુરંત દોડી આવ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ ડિફેન્સ સેલના ઉપક્રમે એક્સ સર્વિસમેન વેલફેર સેમિનાર ગઈકાલે અમદાવાદમાં યોજાયો. આ સેમિનારમાં આર્મી મેનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી. સેમિનારનું ઉદ્ઘાટન ભાજપ ડિફેન્સ સેલના પ્રમુખ NS મલિક, જસ્ટિસ MS સોની, જસ્ટિસ BJ શેઠના, રિટાયર્ડ મેજર દિલીપ સિસોદિયા, કર્નલ પાંડાના હસ્તે કરવામાં આવ્યું. ગુજરાત ભાજપ ડિફેન્સ સેલના મંત્રી સિયારામ શર્મા અને સુરેશ શર્માએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગમાં જેટલા નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ સેલમાં અન્ય તરીકે કરવામાં આવશે. 13 જુલાઈએ કારગિલ દિવસથી જિલ્લાવાર ભાજપ ડિફેન્સ સેલના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. સેમિનારમાં એક્સ આર્મી મેનોની નિવૃત્તિ બાદ પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણો અંગેના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. અગ્રણીઓએ જણાવ્યું હતું કે રિટાયર બાદ આર્મી મેનોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે સક્રિય થવું પડશે અને સંગઠિત થઈને કામ કરવું પડશે. નિવૃત્તિ બાદ સમાજને દોરવણી આપવાનું કાર્ય પણ કરવું જોઈએ.